પાંચમાં કેમ પૂછાવું એ ગુજરાતીઓની ખાસિયત છે. 87 વર્ષના માજી આજકાલ લાખોના માનીતા બની ગયા છે. ખાખરા સેપલાને કારણે નહીં પણ એમના ક્રિકેટ પ્રેમને કારણે. લાકડીના ટેકે ટગુમગુ ચાલતા ચારુલતાબેન પટેલે સાબિત કરી દીધું છે કે માણસ ઘરડો થાય છે પણ એનો શોખ નહીં. જીવ્યા કરતા જોયું ભલું એમ સમજીને માજી પહોંચી ગયા ભારતની ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમમાં. ગુજરાતી સાડી પહેરીને મેચના રોમાંચને ઘૂંટડે ઘૂંટડે પીવા લાગ્યા. લાઈવ ટેલિકાસ્ટ કરતા કેમેરામેનની નજર આ ડોસી ઉપર પડી ગઈ. એની તાળીઓનો ગડગડાટ ઠેઠ કોમેન્ટ્રી બોક્સમાં પહોંચ્યો. કોમેન્ટેટરોએ પણ ચારુલતાબેનનું નામ લઈ લઈને એને લડાવ્યા. ભારતીય ક્રિકેટ પ્રેમીઓને વર્લ્ડ કપ પૂરતી એક ચીયર્સ લીડર મળી ગઈ. કોઈને ખબર નહોતી કે આ ગુજરાત રામ ઘરડા ઘટપણે ફર્શ ઉપરથી અર્શ ઉપર બેસી જશે. ઠંડા પીણા બનાવતી પેપ્સી કંપની આ માજીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માંગે છે. મારું બેટું આ તો બગસ સુખાવા જતા પતસું મોઢામાં આવી ગયું. નથી કહેતા કે ભાગ્યશાળીનું ભૂત પણ રડે. જેમ ઉત્તેજના મને છે એમ તમને પણ હશે કે પેપ્સી પિતા માજી જાહેર ખબરમાં કેવા લાગશે. કોણ છે આ જોગ સંજોગના જોગ માયા ચારુલતાબેન પટેલ? એમના માતા પિતા મૂળ ભારતના. 1932માં ટાંઝાનિયામાં એમનો જન્મ. એ સમયમાં ઘણા ગુજરાતીઓને પટેલોએ ભારતમાંથી ટાંઝાનિયામાં દેશાટન કર્યું હતું. ટાંઝાનિયા પાસપોર્ટ ધરાવતા લોકો આસાનીથી બ્રિટન અમેરિકા જઈ શકતા. ચારુલતાબેન પણ 1975માં બ્રિટન આવી ગયા. એમને બે દીકરા છે અને બંને બિલ્ડર્સ છે. વહુઓ સારી મળી છે એટલે સાસુને બહુ સારી રીતે સાચવે છે અને એમનો શોખ પૂરો કરવામાં ગૌરવ અનુભવે છે. આમ તો આ ડોસીમાનું શરીર સાવ ખકડી ગયું છે. બે ત્રણ ગંભીર રોગોથી ઘેરાયેલા છે પણ મગજ શક્તિ સહી સલામત છે. મનમાં પંગરતા મનોરંજનના શોખને ઓગળવા દીધા નથી. ઘરમાં એ કોઈને નડતા નથી એટલે ઘરમાં એને પણ કોઈ નડતું નથી. ગુજરાતી ભોજન અને ગુજરાતી કલ્ચરના જબરા શોખીન છે. તબિયત સારી હતી ત્યારે બ્રિટનના ગુજરાતી ગેટ ટુગેધરમાં ખૂબ જ રસ લેતા, સ્નેહ મિલનોમાં સહર સામેલ થતા. પણ નાદુરસ્ત તબિયતના પગલે હવે તેમણે સોશિયલ એક્ટિવિટી ઉપર કાપ મૂકી દીધો છે. આઝાદી પહેલા ભારત જ્યારે ક્રિકેટ રમતું થયું ત્યારે ચારુલતાબેન રસ લેતા થઈ ગયા હતા. 1983માં કપિલ દેવની ટીમે વર્લ્ડ કપ જીત્યો ત્યારથી વધુ સક્રિય બન્યા હતા. ભારતીય ક્રિકેટરો અને ટીમના બધા રેકોર્ડો તેમને મોઢે યાદ છે. વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની એમના ફેવરિટ ક્રિકેટરો છે. ધોનીએ ભારતને 2020નો વર્લ્ડ કપ અપાવ્યો ત્યારે આ ડોસીમાએ મીઠાઈ વેચી હતી. શક્ય હોય ત્યાં સુધી તેઓ ભારતની બધી મેચો સ્ટેડિયમમાં જઈને જોવે છે, અન્યથા ટીવી ઉપર તેઓ એકેય મેચ જોવાનું ચૂકતા નથી. આ ડોસીને કારણે એમનું કુટુંબ પણ ક્રિકેટ રસિયું થઈ ગયું છે. ચારુલતાબેન કહે છે, આમ તો હું ખૂબ જ ઓછા બોલી અને શરમાળ છું, પણ આજકાલ ઘણા ટીવી વાળાઓ મારો ઇન્ટરવ્યુ લેવા પડાપડી કરે છે એટલે થોડું ઘણું બોલવું પડે છે. વિરાટ કોહલી અને રોહિત શર્માએ રૂબરૂ મળીને આ પ્રેમાળ પટલાણીના આશીર્વાદ મેળવ્યા છે. કોહલીએ તેમને સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટની વ્યવસ્થા પણ કરી આપી છે. ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે ચાર લીટી તાણીને ભારતીય કેપ્ટને એક ચિઠ્ઠી પણ લખી છે. ભારત વર્લ્ડ કપ જીતે એ માટે ચારુલતાબેન ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરે છે. તમે પણ કરજો. નથી કહેતા કે તકદીરે બદલ જાતી હે દુઆઓ કી અસર સે. નમસ્કાર.